जामनगर અને ગુજરાત સહિત દેશના 20 રાજ્યોમાં અખબાર જૂથ ભાસ્કર ગ્રુપનું નામ ખૂબ જ જાણીતું છે। અખબાર જૂથ સાચી વાત બેધડક કહેવા માટે પ્રખ્યાત છે। ગુજરાતમાં આ ભાસ્કર જૂથનું દિવ્ય ભાસ્કર અખબારના નામથી જાણીતું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીલિયા દ્વારા દિવ્ય ભાસ્કરના જામનગર ખાતેના ન્યૂઝ એડિટર તરીકે તાજેતરમાં જ નિમણૂક પામેલ સમીર ગડકરીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। સમીર ગડકરી છેલ્લા 25 વર્ષથી પત્રકાર તરીકે જામનગરમાં કાર્યરત છે। તેઓએ અત્યાર સુધીમાં ગુજરાત સમાચાર, સંદેશ, આજતક, આસપાસ સહિતના અખબારોમાં પત્રકાર તરીકે પૂરા ખંતથી કામ કર્યું છે। આ ઉપરાંત 9 વર્ષથી તેઓ દિવ્ય ભાસ્કરમાં સિનિયર પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। તાજેતરમાં દિવ્ય ભાસ્કર જામનગરના ન્યૂઝ એડિટર જયરામ મહેતાની જૂનાગઢ ખાતે બદલી થતાં સમીર ગડકરીને જામનગર અને દ્વારકા જિલ્લાની જવાબદારી સાથે પ્રમોશન આપી ન્યૂઝ એડિટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ દિવ્ય ભાસ્કરના ન્યૂઝ એડિટર બનતા શનિવારે સાંજે શુભેચ્છા પાઠવવા માટે દિવ્ય ભાસ્કરની ઓફિસ ખાતે સમીરભાઈ ગડકરીની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં લોકસભા ચૂંટણી, જામનગર મહાનગરપાલિકાની નીતિ, રીતિઓ અને હાલના સમયમાં પત્રકારત્વ વગેરે વિષયો અંગે વાતચીત થઈ હતી। આ ઉપરાંત રોજ સવારે દિવ્ય ભાસ્કર અખબાર પ્રસારિત કરવા માટે કઈ ટાઈપનું મેનેજમેન્ટ હોય છે તેની પણ વિગતો આપી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા દિવ્ય ભાસ્કરના ન્યૂઝ એડિટર સમીર ગડકરી વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો દિવ્ય ભાસ્કરની જામનગરની ઓફિસ ખાતે આવ્યા છે। ખાસ કરીને દિવ્ય ભાસ્કરની બ્રાન્ડ છે માર્કેટમાં અને એમનો જે વિશ્વાસ છે એ વિશ્વાસના આધાર ઉપર સરકાર પણ ચાલે છે, સરકાર એના ઉપર વિશ્વાસ પણ કરે છે, પણ એમનું જે મેનેજમેન્ટ પાવર જે છે દિવ્ય ભાસ્કરનો એ કલ્પના બહારનો છે અને એ જવાબદારી અત્યાર સુધીની વાત કરીએ તો ન્યૂઝ એડિટર તરીકેની જે જવાબદારી સંભાળતા હતા એવા જયરામ મહેતા સાહેબ કે જામનગર લેવલે લગભગ 3.5 વર્ષ એને વર્કઆઉટ કર્યું છે અને એમણે પોતાની છાપ પણ જામનગર ખાતે છોડી છે અને એ જૂનાગઢ ખાતે દિવ્ય ભાસ્કરની જે ઓફિસ છે ત્યાં એમને ફરી ત્યાં બદલી થઈ છે ત્યાં અને ત્યાં એમણે ચાર્જ સંભાળ્યો છે। તો હવેની વાત કરીએ તો હવે જવાબદારી એવા આપણા જામનગરનું ગૌરવ કહી શકાય અને જામનગરનું મૂળ વતન છે એવા સમીરભાઈ ગડકરીને ન્યૂઝ એડિટર તરીકેની જવાબદારી એટલે કે બ્યુરો ચીફ તરીકેની જવાબદારી આપી છે અને આ યુનિટના હેડ તરીકે એમને જવાબદારી આપી છે અને ખાસ કરીને બ્યુરો ચીફ અને ન્યૂઝ એડિટર એવી રીતે બે પાર્ટ હોય છે, પણ દિવ્ય ભાસ્કરમાં એનાથી ઊંચી પદવી એટલે કે ન્યૂઝ એડિટર તરીકેની ઊંચી પદવી હોય છે, એમનું માનપાનને સ્થાન હોય છે। કારણ કે જામનગર લેવલે વાત કરીએ તો દિવ્ય ભાસ્કરની જવાબદારીની વાત આવે, સમાચારની વાત આવે તો એમાં સમીરભાઈ ગડકરી હેડ છે। તો આપણે એમને પૂછશું કે સાહેબ આજે એક અમારે જીટીપીએલ જામનગર ન્યૂઝ તરફથી આપને એક અમે કોંગ્રેચ્યુલેશન પાઠવીએ છીએ, તમારો જે પુષ્પગચ્છથી અમને લોકોને સ્વાગત કરવાનો મોકો પણ મળ્યો છે, અમે હરખ પણ છીએ, અમારી શુભેચ્છા સાથે જોડાયેલ છે। હવે અત્યારની હવે આપણે ધારો કે થોડીક આપણે રાજકીય રીતે વાત કરીએ તો જામનગર લેવલે લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે, શું લાગે છે? લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો જામનગરમાં ભાજપ સિવાય અત્યારે કોંગ્રેસ પાસે તો કોઈ ઉમેદવાર જ નથી। કોંગ્રેસ પોતે સ્વીકારે છે, ઘણા બધા આપણા કોંગ્રેસના મિત્રો નાંતે કે અમારા આગળ લોકસભાનો કોઈ ચહેરો જ નથી, એટલે ભાજપ માટે સૌથી સહેલો રસ્તો આ વખતે લોકસભામાં દેખાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ જામનગરની મહાનગરપાલિકાની, શું લાગે સાહેબ? જામનગર મહાનગરપાલિકા એક સમયે જામનગર છે એ પેરિસ ગણાતું હતું અને હવેની વાત કરીએ તો એક ગ્રામ્ય વિસ્તાર તરીકે ઉપસે આવ્યું છે। જામનગરમાં મહાનગરપાલિકાનો કથળતો વહીવટ અને અહીંની કોર્પોરેશનના જે કંઈ કે નબળી નેતાગીરી એના કારણે જામનગરનો વિકાસ કોઈ દિવસ થયો નહીં। જામનગરમાં ટીપી સ્કીમ નંબર 1 જી છે એનો પણ હજી સુધી અમલ નથી થયો, રિંગ રોડના કામ થતા નથી, ટીપીડીપીના કોઈ કામ થતા નથી, જેના કારણે જામનગરનો વિકાસ રૂંધાઈ ચૂક્યો છે। આડેધડ અને ગેરકાયદેસર બાંધકામનો ભોગ પ્રજા બની રહી છે, એટલે આમાં નક્કર નેતાગીરી, જેમ રાજકોટમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ભાજપ કોંગ્રેસ એક થઈ જાય છે અને વિકાસ માટેની વાત હોય છે, આજે રાજકોટ ઘંટેશ્વર સુધી આવી ગયું છે બરાબર, અને આપણે હજી ધુઓ પહોંચી નથી શક્યા, એ આપણી બહુ મોટી નબળાઈ છે અને જામનગરની પ્રજાની કરુણતા છે। એના માટે શું કરવું જોઈએ સરકારશ્રીએ, ખાસ કરીને રાજ્ય સરકારે? ખરેખર હવે જે પ્લાન બનાવવા જોઈએ, રિંગ રોડ માટેને જે પ્રસ્તાવિત રોડો છે એ બધા નો અમલવારી તાત્કાલિક કરવી જોઈએ, એના આડેને જે આડાસો છે એ દૂર કરવી જોઈએ અને ટીપીડીપીની અમલવારી તાત્કાલિક અસરથી કરવી જોઈએ, કોઈની સેરસરમ રાખ્યા વગર। સાહેબ, તમે છેલ્લા 2.5 દાયકા ઉપરથી તમે પત્રકારિત કરો છો, શું અનુભવ છે 2.5 દાયકા પહેલાંનો અને 2.5 દાયકા પછી, હવે ટેકનોલોજીનો સમય આવ્યો છે, શું લાગે છે? અત્યારે મીડિયા ઘણું બધું આગળ વધી ગયું છે, શરૂઆતમાં તો બહુ તકલીફ પડતી, જવામાં
મેળવવામાં સમાચાર મેળવવામાં બહુ બધી તકલીફો હતી, હવે તો આંગળાના ટેરવે મોબાઈલમાં બધું આવી જાય છે. પણ હવેનું જર્નાલિઝમ ચેલેન્જિંગ થઈ ગયું છે. હવે નાના મોટી ઘટનાઓ છે ને એ તો લોકોને ખબર જ હોય છે, પણ તમારે નવું આપવાનું પ્રયત્ન કરતું રહેવું પડે છે, તો જ તમે આમાં ફિલ્ડમાં ટકી રહ્યો. નવું જો તમે ચીલા ચાલુને પકડીને રાખો તો તમે ભૂસાઈ જવાનો, કારણ કે આ સોશિયલ મીડિયાના જમાનામાં આજે હત્યા થઈ છે કે એક્સિડન્ટ થયું છે એ બધાને બીજી મિનિટે ખબર પડી જાય. તો બીજું શું છે નવું, એમાં નવું કરો તો જ તમે ટકો. એટલે કોમ્પિટિશન જબરજસ્ત છે, રોજે રોજનું છે, અને આમ મજા આવે એવું વાતાવરણ છે. ખાસ કરીને દિવ્ય ભાસ્કરની વાત કરીએ, દિવ્ય ભાસ્કર તો સામાન્ય રીતે વાત કરીએ તો 20 સ્ટેટની અંદર ઓલરેડી અલગ અલગ ભાષાઓમાં એના પેપરો રજૂ થાય છે, એની માર્કેટમાં બ્રાન્ડ છે, એની કેન્દ્ર સરકાર પણ નોંધ લે છે. તો ધારો કે હવે તમારી પાસે આવડી મોટી એક ન્યૂઝ એડિટર તરીકેની જવાબદારી આવી છે, શું એમાં તમે નવું શું કરશો? જો દિવ્ય ભાસ્કર છે ને એની કાયમીની પોલિસી રહી છે કે નવું આપવું અને વાચકો સર્વોપરી, બરાબર. વાચકોને જે જોતું હોય એ પીરસવાનું છે, બરાબર. અને અમારી જે એક જ ટેગલાઇન છે, સાચી વાત બે ધડક, બસ આ જ વસ્તુ અમારે પકડી રાખવાની છે. વાચક સર્વોપરી, સાચી વાત બે ધડક અને નવું, આ ત્રણ વસ્તુ છે. એટલે વાચક અમારાથી ક્યાંય દૂર જવાનો છે નહીં. વાત એવી દિવ્ય ભાસ્કરની, જામનગરની, જામનગરમાં સાહેબ પરિસ્થિતિ શું છે જામનગર દિવ્ય ભાસ્કરની? જામનગર દિવ્ય ભાસ્કર અત્યારે બ્રાન્ડ છે, જબરજસ્ત છે. જામનગર ભાસ્કરનું એક નામ છે, લોકો નામને રોજે રોજ એટલા બધા અભિપ્રાય ફોલોઅપ્સ આવતા હોય છે. જ્યારે છાપા ઘટવાની વાત આવે છે ત્યારે ભાસ્કર જ એક એવું છે કે જે સતત વધતે રાખે છે, એની કોપીઓ વધી રહી છે. એ અમારા માટે એક સારી બાબત છે. કોરોના કાળમાં પણ ભાસ્કર ટકી ગયું, જ્યારે બધા છાપાને તકલીફ પડી પણ ત્યારે ભાસ્કરને તકલીફ નથી પડી. એ જ એક ભાસ્કરની વિશ્વસનીયતા દેખાડે છે. ખાસ કરીને ધારો કે આ ઓફિસ છે, એ ઓફિસની અંદર પત્રકારો સહિતનો સ્ટાફ હશે, સાહેબ કેટલો કાર્યરત હશે? અને પેપર જે છે લોકોને ખબર નથી કે દિવ્ય ભાસ્કર જામનગરથી આવે કે રાજકોટથી આવે છે, કઈ રીતે વાત હોય છે? એમાં શું છે, જામનગરથી જ જામનગર ભાસ્કર છે, જી પુલ આઉટ એ જામનગરમાં જ બને છે, બધી રીતે અહીંયા થાય છે. મેઇન એડિશન રાજકોટથી આવે છે, અમારે 12 જણાનો સ્ટાફ છે અને સવારથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી પેજ અહીંયા જ બને છે અને આખું કરી સંચાલન. અને આખું આ એક સાંકળ જેવી હોય છે કે એકાદી કડી નબળી પડે ને તો અખબાર ના થાય, એટલે એ આખી સાંકળ રૂપે કામ થાય અને પેપર આવે છે. સમાચારનું સંકલન કેવી રીતે થાય? સમાચાર છે એમાં એવું છે કે અમારા રિપોર્ટર સવારથી લાગી ગયા હોય ફિલ્ડમાં અને સમાચાર પછી બપોરે અમારા ઘરે આવે, અમે એને એનેલાઇઝ કરી શું કરવું, કેવી રીતે કરવું, શું એમાં નવું જોડવું, આ જે તે જે પછી બધું કરી, પછી એડિટ કરી, પછી એને પાના ઉપર લઈ પેજ બનાવી, કોને કેટલું વેટેજ આપવું, એ વેટેજ આપી, સમાચારના મહત્ત્વ પ્રમાણે એ વેટેજ આપી, અમારા સાહેબ સાથે ઉપર ડિસ્કશન કરી બધી રીતે કે કેવી રીતે છે, એ આખું કરી અને પછી તૈયાર કરી. મોડા મોડા જે સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ, ખાસ કરીને ધારો કે આ સવારનું પેપર છે, તો મોડી રાત્રે સુધી ક્યાં સુધી આમાં સમાચાર કવર થતા હશે? જામનગરમાં અમે 11 વાગ્યા સુધી લઈ, પણ આમ ઓવરઓલ અમે 2 વાગ્યા સુધી સમાચાર લઈ શકીએ રાતે. એટલે ધારો કે આમ દિવ્ય ભાસ્કરની વાત કરીએ તો જામનગરના પ્રોપરના ન્યૂઝ હોય તો 11 વાગ્યા સુધી કવર થઈ શકે. તમારો તો ડિજિટલ યુગ છે, ડિજિટલ પણ તમારી પાસે ચેનલ છે, એટલે તમે તો કરંટ અંદર પણ 24 કલાક ગમે ત્યારે. એ તો ડિજિટલ તો 24 કલાક ચાલુ જ હોય છે, આ તો પેપરની વાત થઈ છે. પેપર અમારે 11 વાગ્યા સુધી કવર થાય અને રાજકોટમાં 2 વાગ્યા સુધી અમે કરીએ. એના સિવાય નહીં તો ડિજિટલ પ્લેટફોર્મ અમારું છે જ એક્ટિવ. અને 12 જણાના સ્ટાફમાં સાહેબ પત્રકારિતની જે વાત આવે, ફિલ્ડની વાત કરીએ, એની અંદર કેટલાક પત્રકારો અને ફોટોગ્રાફર હશે, વિડીયોગ્રાફર? 5 અમારે પાંચ રિપોર્ટર છે, એક ફોટોગ્રાફર છે અને એક હું, 7 જણા. એટલે આ રીતે તમે જોયું કે આ સમીરભાઈ ગડકરી હતા. અને ખાસ કરીને વાત કરીએ તો એમનો એટલો 2.5 દાયકાથી વધારે, એટલે કે 25-26 વર્ષનો પત્રકાર તરીકે ક્ષેત્રનો એનો અનુભવ છે. વાત કરીએ તો ગુજરાત સમાચાર, સંદેશ અને મોટા મોટા જે બ્રાન્ડ કહેવાય, એ સામાન્ય રીતે વાત કરીએ તો એ આજ તક લઈ લ્યો, આસપાસ લઈ લ્યો, ભૂમિ પ્રેસ લઈ લ્યો, આ બધા લગભગ એની અંદર એને વર્કઆઉટ કર્યું છે. ને એવું બન્યું છે કે અહીંયા પણ દિવ્ય ભાસ્કરની વાત કરીએ તો દિવ્ય ભાસ્કરમાં પણ છેલ્લા 9 વર્ષથી એ જોડાયેલા છે, એટલે દરેક રીતે પોઝિટિવ છે. અને લગભગ રાજકીય લોકો હોય, સામાજિક લોકો હોય, લગભગ સમીર ગડકરીના નામે એમને વ્યક્તિગત રીતે ઓળખતા હશે, કારણ કે એનો જે મળતાવળો સ્વભાવ છે એ પણ દિવ્ય ભાસ્કરની બ્રાન્ડ સાથે જોડાયેલો છે. એટલે બધી રીતે અને ખાસ કરીને ઉપરનું જે નેતૃત્વ હોય છે દિવ્ય ભાસ્કરનું, એ પણ એને પૂરેપૂરું માર્ગદર્શન આપતો હોય છે. પણ જામનગર લઈને ગૌરવની વાત છે કે એમને પ્રમોશન મળ્યું છે અને ખાસ કરીને અમે લોકો પણ
પણ એમને આજે શુભેચ્છા પાઠવવા માટે જ ખાસ કરીને આવ્યા હતા અને એનો જે અનુભવ છે એનો જે નિચોડ છે એમને એની જે બોલવાની જે સ્ટાઇલ છે કે ભાઈ જે હશે એ સાચું કહેવાની એની હિંમત છે હિંમતની પણ રાજકીય લોકો એની કદર કરશે એ નક્કી છે.